नमस्कार विद्यार्थी मित्रों, सौथी पहला तो तमारो बधानो ऑनलाइन शिक्षण में स्वागत छे। प्राथमिक शिक्षण पूरु करी अने माध्यमिक शिक्षण में हवे तमे प्रवेश कर्यो छे। सामाजिक विज्ञाननो अभ्यास के आपणे हवे साथे आगळ शुरू करशुं। तमे पहला पाठनो जे विगतो छे એ ભણી ગયા છો, એકમ એક માં તમે એનો અભ્યાસ કર્યો છે। એ પાઠ પૂરો કર્યા પછી હવે એકમ બે એ નાગરિક શાસ્ત્રનું છે, આપણે ભણવાનું શરૂ કરવાના છે। પાઠ પાંચ થી તમારે નાગરિક શાસ્ત્ર શરૂ થાય છે। ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને રક્ષણ। ત્રીજો એકમ એ ભૂગોળનો છે। મિત્રો, આ કોઈક ને કોઈક જગ્યાએ તો તમે કંઈક ને કંઈક આ બધા વિશે ભણી રહ્યા છો, અથવા તો તમે કંઈક જાણો છો, અથવા તો તમે મીડિયામાંથી કંઈક તમને પ્રાપ્ત થયું છે અને કોઈની સાથે ચર્ચા થઈ છે, તો થોડું ઘણું કંઈક જાણો છો। હવે માધ્યમિક શિક્ષણમાં આપણે એને વધારે ઊંડાણથી જોવાનું છે। એટલે અત્યાર સુધી પ્રાઇમરી કક્ષાનો તબક્કો તમે પૂરો કર્યો છે, જ્યાં તમે એવા પ્રકારે ભણી રહ્યા છો। હવે ધીમે ધીમે આપણે ઊંડાણથી એ જોવાનું છે। બીજી એક હકીકત એ છે મિત્રો કે નવમા ધોરણની તમારી સામાજિક વિજ્ઞાનની જે ટેક્સ્ટ બુક છે ખૂબ સરસ છે, માહિતી અને વિગતોથી એટલી ભરેલી છે। અને બીજી મહત્વની વાત એની સાથે એ જોડાયેલી છે કે આ જે વિગતો ભરેલી છે એ તમને રોજબરોજ અને આજીવન ઉપયોગમાં આવે એવા પ્રકારની એમાં ખાસ કરીને જે નાગરિક શાસ્ત્ર છે એક ઊંડા નાગરિક કરવા માટે થઈને એ આપણને માર્ગદર્શન પૂરું પાડે છે। માત્ર નવમા ધોરણના અભ્યાસ માટે જ નહીં, નવમા ધોરણની વાર્ષિક પરીક્ષામાં આપણે સારા ટકા આવે એટલા માટે જ નહીં, પણ આજીવન આપણને ઉપયોગમાં આવી શકે, આપણે જે આ બધી પરિસ્થિતિઓને સમજી શકીએ। લોકશાહી એટલે શું, આપણા માટે એનું મહત્વ શું છે, શું કામ એને મજબૂત બનાવી જોઈએ, એમાં એક નાગરિક તરીકે મારી અને તમારી શું ફરજ છે, કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, આપણા માટે શું વ્યવસ્થાઓ થઈ છે, આ બધી જ વિગતો તમને આજીવન ઉપયોગમાં આવવાની છે। માત્ર નવમા ધોરણની વાર્ષિક પરીક્ષા સુધી નહીં, પણ આજીવન। બીજી એક ખાસિયત એ પણ છે કે હવે કેટલીક કોમ્પિટિટિવ એક્ઝામ શરૂ થઈ છે અને એ પરીક્ષાઓ જે લેવાય છે એમાં ઘણા બધા પ્રશ્નો એ પૂછાતા હોય છે, એમાંથી મોટા ભાગના તમને આજે તમે અભ્યાસક્રમ ભણવાના છો એમાંથી બહુ મોટા પ્રમાણમાં પૂછાવા છે। એટલે આ એક પુસ્તકને વાંચવું, તૈયાર કરવું, પરીક્ષા પૂરું છે એ બરાબર ગ્રહણ કરી લે એવું નહીં, એને બરાબર પચાવવાનું છે। થોડુંક બની શકે કે તમારામાંથી કેટલાકને સામાજિક વિજ્ઞાનનો વિષય છે બહુ પસંદ ના હોય, અથવા તો એવું બને કે જ્યારે બહુ મજામાં હોય અથવા ઉત્સાહમાં હોય ત્યારે પાછળ પણ મજા આવે, અથવા તો એવું બનતું હોય કે જ્યારે ઊંઘી જવું હોય ત્યારે સામાજિક વિજ્ઞાન લે જેથી કરીને ઝડપથી ઊંઘાઈ જાય, શક્ય છે। ઘણા બધા એવા વિદ્યાર્થીઓ પણ છે કે જેને સામાજિક વિજ્ઞાન ખૂબ ગમતું હોય, પણ એ નથી ક્યારે ગમતું તો કે ખૂબ બધી વિગતો આવે અને એ વિગતો છે પકડી ના શકીએ અને એ ઉપરથી જવાબ આપે અને પછી આગળનો જે કન્સેપ્ટ તમારી પાસે ક્લિયર નથી અને બીજી જે બાબત આવી જાય તો તમને એમાં ઘંટાઓ ચડે છે। પણ પહેલેથી જ જો અમારી સાથે બરાબર સંબંધ મિલાવશો, એની સાથે ચાલતા જશો તો ખૂબ મજા આવવાની છે। આપણે શરૂઆત પહેલેથી જ કરવાના છે, ત્યારે પહેલેથી તમે એ સાથે જોડાશો તો વધારે અનુકૂળતા રહેશે। એટલે સૌથી મહત્વની બાબત એ છે કે અહીંયા તમારે બંધારણ જે બંધારણ છે એ ઘડાયું છે અને એ ઘડાયું છે તો એમાં કઈ પ્રક્રિયા થાય છે, કેવી રીતે ઘડાયું, કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું, એમાં શું બાબતો છે, આપણને શું એમાંથી પ્રાપ્ત થાય છે, આ બધી બાબતો તમારે આઠમા પાઠથી બારમા પાઠ સુધી લોકશાહી સુધીમાં બધું જ ભણવાનું છે। એટલે આપણું જે બંધારણને લગતી વિગતો છે એમાં મોટા ભાગની બાબતોનો ખ્યાલ તમને આવી જાય, તો કેટલીક વિશેષ મહત્વની બાબતો પણ આવવાની છે, તમારે અંડરલાઈન પણ કરવાની છે, તમે પ્રાઇમરીમાં જે વિસ્તૃત પ્રશ્નોના જવાબ લખતા હતા એના કરતા કદાચ મોટા કદના જવાબ હશે, મોટા કદના મુદ્દાઓ હશે,
અંદર નાની નાની જે વિગતો છે એ પણ અતિ ટૂંકા પ્રશ્નોમાં ખાલી જગ્યામાં ગ્રાહકોમાં વિકલ્પમાં પૂછાઈ શકે છે. એટલે હવે પછીનો આગળનો વિડિયો જોતા પહેલા તમારે નોટબુક ટેક્સ્ટબુક એ ફરજિયાત સાથે રાખવાના છે. તમારે જ્યાં એક મહત્વની વિગત આવે છે ત્યાં અંડરલાઈન કરવાની છે. એને અલગથી તમને યાદ રહી જાય, તમે પેજ ઉપર નજર ફેરો અને એ હાઈલાઈટ કરેલી વિગતો તમને ઝડપથી નજરે ચડે, જેથી કરીને તમે એ વારંવાર જોશો એટલે તમને યાદ રહી જશે. બંધારણ ઘડતરની પ્રક્રિયા ક્યારે પૂરી થઈ એ આપણે ખ્યાલ આવે, એનો અમલ ક્યારે થયો એ આપણે તરત જ નજરે પડી જશે. તમે વાંચશો તો ખબર હશે કે સિદ્ધાંત ક્યાં છે, કઈ જગ્યાએ લખાયેલું છે, અને સીધી નજર તમારી ત્યાં જ જશે. ગોઠવામાં પણ સરળ લાગે છે. એટલે આ બધી બાબતોને નોંધતી જવાની છે. હવે એ ભણવાના સમયગાળા દરમિયાન તમને એવું લાગે કે આ બરાબર ક્લિયર નથી, તો એને પ્રશ્ન છે બાજુમાં તમારી જે બુક છે એમાં લખી લેવાનો છે. તમે જ્યારે અહીંયા રૂબરૂ કામે આવવાનું થાય તમને અનુકૂળતા છે આવો છો, તો ત્યારે અથવા તો જ્યારે ફરી પાછા આ પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળી અને ફરી પાછી આપણે આપણે તમને જો વિસ્તૃત શરૂ થાય ત્યારે એ ચર્ચા કરશું. એટલે અલગથી નોંધી લેવાનું છે, મહત્વની વિગતો છે એની નીચે અંડરલાઈન કરવાની છે, અહીંયાથી જે કેટલીક વિગતો લખવામાં આવે છે એને પણ લખવાની છે. એટલે બરાબર સરસ રીતે એ આપણે આગળ વધતા જઈએ તો પાઠ પૂરો થશે ત્યારે એક પણ એવી બાબત નહીં હોય કે જે તમને ના આવડે. હવે અહીંયા જે આપણે ભારતના બંધારણમાં ઘડતરની પ્રક્રિયા શરૂ કરતા પહેલા અથવા તો એને સમજતા પહેલા બે ભારતીય તહેવારો રાષ્ટ્રીય તહેવાર તરીકે તમે જેને ઓળખો છો એની થોડી ચર્ચા કરી છે. કારણ કે આપણા પોતાની શરૂઆત ત્યાંથી કરી છે. ઘણી વખત એવું બને છે કે વિદ્યાર્થી એ નવમા દસમા ધોરણ સુધી પહોંચી જાય તેમ છતાં બંને રાષ્ટ્રીય તહેવાર શું છે એ ખબર નથી હોતી. એ શું કામ ઉજવીએ છીએ તો માત્ર એક જ બાબતની ખ્યાલ છે કે ભારત સ્વતંત્ર થયો. આપણને ખબર છે કે 1947 બીજું છે કે 26 જાન્યુઆરી 1950. હવે આ બંને છે દિવસો જે છે એ બંને અલગ અલગ છે. અહીંયા જે શબ્દ છે સ્વાતંત્ર્ય દિન, જ્યારે આ જે છે એ પ્રજાસત્તાક દિન. રાષ્ટ્રીય ભારતીય પ્રજાને પોતાના દેશનું સુકાન સોંપ્યું, ભારત સ્વતંત્ર થયો. લગભગ 190 વર્ષનું શાસન ચાલ્યું. આમ તો એ 1312 થી છે અહીંયા આવી ગયા વ્યાપારી તરીકે, પછી આપણને ખબર છે કે 1757માં એમને પહેલી વખત સત્તા છે હાંસલ કરી, ત્યાંથી આપણે કહીએ તો પૂરા 190 વર્ષ સુધી બ્રિટિશ કંપની અને બ્રિટિશ રાજ આ બંનેનું શાસન 190 વર્ષ છે ચાલ્યું. એટલે 190 વર્ષ પછી 15 ઓગસ્ટ 1947 દિવસે ભારતના સ્વાતંત્ર્યનું પ્રથમ પ્રભાત ખીલ્યું. અને એ દિવસને આપણે જે આજ સુધી ઉજવતા આવ્યા છે રાષ્ટ્રીય તહેવાર તરીકે એને ઘોષિત કર્યો છે અને એ દિવસે આપણે ઉજવણી કરીએ છીએ. એ જ પ્રકારે બીજો રાષ્ટ્રીય તહેવાર એટલે 26 જાન્યુઆરી 1950. યાદ રાખો કે 26 જાન્યુઆરી 15 ઓગસ્ટ પ્રક્રિયા લગભગ સરખી લાગે. જો આપણને ખ્યાલ ના આવતો હોય તો વડાપ્રધાન જે સંબોધન કરે છે કે રાષ્ટ્રપતિ સંબોધન કરે છે એની પાછળની પણ કેટલીક બાબતો જવાબદાર છે. તો ત્યાં છે એ કેવા પ્રકારનો દિવસ છે એના ઉપર આધાર છે. તો અહીંયા આપણે એ જોવાનું છે કે આ સ્વાતંત્ર્ય દિન છે જ્યારે અહીંયા પ્રજાસત્તાક દિન છે
प्रजासत्ता हमें यहां तुम्हें बराबर शब्द में जो जो प्रजा और બીજો સત્તા અહીંયા સત્તા કોની આવી પ્રજાની અને સાલ કે છે 1950 1947 થી આ દિવસ અમલ થાય જ્યારે આ દિવસ 1950 માં અમલ થાય તો ત્યાર પછી કે બીજો સ્વતંત્ર નહોતો સ્વતંત્ર તો 1947 માં નહીં હા આગળના પાઠમાં આપણે ભણીશું કે અંગ્રેજો ગયા પછી પણ પોર્ટુગીઝો પોર્ટુગલના અને ફ્રેન્ચો એ અહીંયા હતા એ ત્યાર પછીના 15 વર્ષે ગયા 14-15 વર્ષે ફ્રેન્ચો થોડા મે લાગે તો એ પ્રક્રિયા તો શરૂ હતી પણ અહીંયા જે બાબત છે એ 1950 થી છે 26મી જાન્યુઆરી શું કામ છે એ પણ જ્યારે મુદ્દામાં આપણે પહોંચશું ત્યારે એની ચર્ચા કરશું 26મી જાન્યુઆરી 1950 ને પ્રજાસત્તાક દિન મતલબ પ્રજાસત્તા વર્ષ બની પહેલા બ્રિટિશ તાજ અને દેશ સ્વતંત્ર થયા પછી પ્રજાના હાથમાં સત્તા ખરા આપણા પ્રજા એ સત્તાધીશ બની તમને એવું લાગે કે આપણી પાસે તો કોઈ સત્તા છે જ નહીં હા સીધી રીતે તો નથી તમે કે કોઈ છે તો એ પ્રકારે ફેરફાર નથી થઈ શકતો પણ મતદાર તરીકે હું અને તમે જ્યારે 18 વર્ષનો હોવ છો ત્યાર પછી તમે મતદાર બનશો અને એ મતદાર બન્યા પછી તમારે કેવા પ્રકારની સરકાર જોઈએ છે તમે શું ઈચ્છો છો એ તમે ઈચ્છો છો એવા પ્રકારનું કામ કયો પક્ષ કરવાનો છે અથવા તો એનો એજન્ડા શું છે કે તમને ખ્યાલ આવશે એટલે તમે એને મત આપશો હવે તમે એને મત આપો એટલે સરકાર એની બની હવે સરકાર એ બન્યા પછી એને ખબર છે કે આપણે કયા કારણોસર સત્તામાં આવ્યો છે એટલા વર્ષો રાજ્ય તેને કામ કરવું પડશે અને જો એ કામ નહીં કરે તો 5 વર્ષ પૂરા થતાની સાથે અહીંયા વંશ પરંપરાગત સત્તા નથી 5 વર્ષે ફરી પાછું જનતાના જનતા પાસે સરકારે જવું પડશે કે કોઈ પણ સરકાર હોય કે કોઈ પણ ઉમેદવાર હોય કે કોઈ પણ પક્ષના હોય એને જનતા વચ્ચે જવું પડશે અને ફરી પાછું એની પાસેથી સર્ટિફિકેટ લેવું પડશે કે હું મારી આ લાયકાત ધરાવું છું એટલે મને ફરી પાછી સત્તા આપશો અને જો જનતાને એવું લાગશે કે ના તમે બરાબર કામ કર્યું નથી તો તમારે ઘર વિમુખ થવું પડે એટલે કોઈ પણ સરકાર જ્યારે એ આવે છે સત્તા સ્થાને આવે છે ત્યારે સૌથી પહેલા એને જે વચનો કરતા છે એને જે વાતો કરી છે એ પ્રમાણે એને કામ કરવું પડશે કારણ કે એ વાતોને ધ્યાનમાં રાખીને જ મતદાર હોય છે એને મત આપેલા છે હવે જો એ પ્રમાણે કામ નહીં થાય તો બીજા 5 વર્ષ પછી આ સરકારને પ્રજા ઘર ભેગી કરશે મતલબ શું કહેવો કે ભાઈ પ્રજાએ એ વ્યક્તિને અથવા તો એ સમૂહને અથવા તો એ કોઈ પક્ષને એ સત્તા સ્થાને બેસાડે અને એ કામ બરાબર નહીં કર્યું તો એ સરકારને ફરી પાછી ઘર ભેગી કરી અત્યાર સુધીમાં કેટલી સરકાર ઉભી ગઈ છે મતલબ શું કહેવો તો કે પ્રજા જે છે એ ખરા અર્થમાં સત્તાધીશ બની કોને સત્તા સોંપી કોને નહીં સોંપી સોંપે પછી કોની પાસેથી પાછી લઈ લેવી આ બધી જ સત્તા પ્રજાના હાથમાં છે અને એ જ્યારે ચૂંટણી પંચને એ બધી આપણે ચર્ચા કરશું ત્યારે એના સંદર્ભે પણ વાત કરશું તો આ પ્રકારે એક પ્રક્રિયાથી શરૂ થાય છે અને ખરા અર્થમાં છે એ સત્તા પ્રજાના હાથમાં આવે છે અત્યારે જે સરકાર હોય એ સરકારનું કામ બરાબર નહીં લાગે તો 5 વર્ષ પછી પ્રજાએ ઘર ભેગી કર્યું છે અને જો કામ લાગશે અથવા તો બરાબર એને યોગ્ય લાગશે ફરી પાછી એને જવાબદારી સોંપશે તો સોંપવાની અથવા તો જવાબદારી લઈ લેવાની જે સત્તા છે પ્રજાના હાથમાં છે એટલે ખરા અર્થમાં પાંચ સત્તાધીશ બન્યું પ્રજા અને કોના થકી બન્યું છે કેવી રીતે બન્યું છે તો એની જે ચર્ચા છે એ આપણે આ પાઠમાં કરવાના છે આ પાઠમાં નહીં અને પછી પણ બાકીના જે પાઠ છે 12મા પાઠ સુધી કઈ રીતે સત્તા મળે છે એનો ઉપયોગ કઈ રીતે થાય છે પ્રજા કઈ રીતે ઉપયોગ કરી શકે એને જે જવાબદાર પ્રતિનિધિ જે ચૂંટી કાઢ્યા છે અથવા જે સરકારની રચના કરી છે એ સરકારે શું કામ કરવાનું છે કેવી રીતે કામ કરવાનું છે કોને ધ્યાનમાં રાખવાનું છે આ બધી જ બાબતોની સ્પષ્ટ સલાહ સૂચન કે માર્ગદર્શન જે આપે છે મેળવાય છે એ એટલે આપણું બંધારણ બંધારણને આધીન જ સરકારે કામ કરવાનું છે કાયદાઓ ઘડવાના છે બધી જ પ્રક્રિયા દેશમાં છે આને ધ્યાનમાં રાખીને અને એટલા માટે એ દિવસે પ્રજા છે એ કેન્દ્ર સ્થાને પ્રજા સત્તા સ્થાને
અને પ્રજા દેશમાં મહત્વનું બન્યું અને ખરા અર્થમાં છે કે પ્રજાસત્તા દિન તરીકે આપણે એને ઉજવીએ છીએ. એ કોના કારણે? આ બંધારણના કારણે. અને એ બંધારણના કારણે છે આપણી જે સત્તા આવી છે. તો એ દિવસને આપણે યાદ રાખવા માટે જઈએ 26મી જાન્યુઆરી 1950 પછી પ્રજાસત્તાક દિન તરીકે ઓળખીએ છીએ. હવે બરાબર સમજી લેજો, ટૂંકમાં 15મી ઓગસ્ટ 1947 એ સ્વાતંત્ર્ય દિન છે. મતલબ આ દિવસે અંગ્રેજો ભારતમાંથી કાયમી ધોરણે એ વિદાય થયા અને ખરા અર્થમાં ભારતમાં ભારતના રૂપ સત્તાએ દેશ સ્વતંત્ર થયો. ત્યાર પછી દેશ સ્વતંત્ર થયા પછી હવે અત્યાર સુધી તો જે ચાલતું હતું કે ઇંગ્લેન્ડની જે બંધારણ છે અથવા તો એને જે ઠીક લાગે એવા પ્રકારના નથી નિયમો સાથે ચાલતું. પણ હવે જ્યારે આપણે સ્વતંત્ર થયા હોઈએ અને આપણા દેશની ભૌગોલિક પરિસ્થિતિ, આપણા દેશની સંસ્કારિતા, આપણા દેશનું વાતાવરણ, આ બધી જે બાબતો છે કે સામાજિક હોય શકે, કુદરતી હોય શકે, આ બધા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણને શું કરવું છે, આપણે કઈ બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ એને ધ્યાનમાં રાખીએ ને આપણું બંધારણ એ અલગ હોય. ઇંગ્લેન્ડ એ ત્યાં કદાચ તેની રજા માટે અનુકૂળ આપણે માટે ન પણ તો આપણું પોતાનું બંધારણ બને અને એ પ્રમાણે દેશ ચાલે એટલા માટે થઈને આપણે ત્યાં બંધારણની રચના કરવા માંડે અને એ રચના થયા પછી 26મી જાન્યુઆરી 1950 થી દેશમાં બંધારણનો અમલ શરૂ થયો અને ખરા અર્થમાં પ્રજાના હાથમાં સત્તા આવી એટલે પ્રજાસત્તા દિન તરીકે ઉજવાય. આ બંને આપણા રાષ્ટ્રીય તહેવાર છે અને મોટા ભાગે રાષ્ટ્રધ્વજને સલામી આપવાની અને રાષ્ટ્રગાન કરવાનું પેલા ગીતનું છે. આ પ્રકારની બધી પ્રક્રિયા ઘણા પ્રક્રિયા હવે એક જ સરખી લાગે છે. રાષ્ટ્રીય દિન હવે પણ એક જ સરખો લાગે છે પણ આ બંને વચ્ચે બહુ તફાવત છે. કેવા પ્રકારની જે પ્રક્રિયા હોય તે બધા જાણો છો. બાકીનું છે આગળ જયારે તમારું બધા છે એના સંદર્ભે પણ ચર્ચા કરશું. એક વીક માં પણ કેટલાક છે આ બધા વિશે પણ ચર્ચા કરશું. પણ અત્યારે તો હવે આ બંધારણ જે દિવસે આ અમલમાં આવ્યું પ્રજાસત્તાક દિનના દિવસે એ બંધારણ એટલે શું કોને બંધારણ કહેવાય? કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોનું વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. તમારી ટેક્સ્ટમાં સૌથી પહેલી વિગત એ આપે છે. કોઈ પણ દેશનું શાસન પણ અહીંયા છે કે
તમને એવું લાગે છે કે નહીં રાષ્ટ્રમાંથી કોઈ રાજ્ય છૂટું પડે છે તો એ રાજ્ય નથી, એટલે અખંડિતતા છે એવું મૂકી શકાય. બીજી કેટલીક બાબતો નજરે ચડે છે તો એને બરાબર છે ટકાવી રાખવા પડે છે, એ શબ્દો પણ ઉમેરી શકાય અથવા તો એ વિગત પણ ઉમેરી શકાય, એટલે ફેરફાર થઈ શકે છે. અને થયા છે એટલે ટૂંકમાં તમારી જે પરિસ્થિતિ બદલાય છે એ પ્રમાણે એમાં ફેરફાર કરી શકો છો, એટલા માટે જીવન બંધારણ છે. હવે ઘણી વખત આપણી માન્યતા એવી હોય કે બંધારણ એટલે કાયદા, યાદ રાખો કે બંધારણ એટલે કાયદા નહીં પણ બંધારણને ધ્યાનમાં રાખીને સંસદ કાયદો બનાવવાનું કામ કરશે. એક સરળ ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે બંધારણમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ મુસાફરી કરતા લોકોની સુરક્ષાની ચિંતા કરે. હવે બંધારણમાં વિગત કેટલી છે, મુસાફરી કરતા લોકોની સુરક્ષાની ચિંતા કરે તો સરકાર અમે એવું વિચારશે કે કેમ ચિંતા કરવાની છે, અલબત્ત આ નથી વિગત એવી ત્યાં નથી, એ પછીથી ઉમેરી પણ શકાય એ જરૂર નથી, પણ માની લો કે આ વિગત છે. પરિવહન ક્ષેત્રે છે એ કયા કઈ બાબતો છે કે એના કારણે મુસાફરોની ચિંતા કરવાની છે તો એમાં સંશોધન થશે, ખબર પડશે કે ભાઈ એક્સિડન્ટ થાય છે. અચ્છા હવે એક્સિડન્ટ થાય છે તો એમાં કેવા પ્રકારના વાહનોના એક્સિડન્ટ થાય છે, તો કે મોટા વાહનોમાં થાય ત્યારે તો એ નુકસાનમાં થોડી ઘણી રાહત રહેતી હોય છે, ત્યારે ભયંકર અકસ્માત હોય તો ઘણું બધું નુકસાન તો બની શકે, પણ મોટાભાગે ટુ વ્હીલ ચલાવનારા લોકો છે એના એક્સિડન્ટ થાય છે ત્યારે વધારે મુશ્કેલી સર્જાય છે. કઈ પરિસ્થિતિ ઉભી થાય છે તો કે એક્સિડન્ટ થયા પછી એ બાકીના શરીરના ભાગમાં જો કંઈક વાગ્યું છે તો બચવાની શક્યતાઓ છે, પણ જો એના માથાના ભાગે વાગે છે અને મગજ જો ડેમેજ થાય છે તો બચવા મુશ્કેલ થાય છે, એટલે હેમરેજના કારણે છે મૃત્યુ થતા હોય એ મોટા પ્રમાણમાં સંખ્યા છે. તો હવે એવું નક્કી થશે કે આ લોકોને સુરક્ષા આપવા માટે શું કરી શકાય, કે હેલ્મેટ પહેરાવવો જોઈએ. હવે હેલ્મેટ પહેરવાથી એક્સિડન્ટમાં છે એ બાકીના ભાગમાં વાગેલો પદાર્થ બચી શકે અને માથું તો સુરક્ષિત રહેવાનું છે, તો હેલ્મેટ પહેરવો એ જરૂરી છે. તો ટુ વ્હીલર ચલાવનાર લોકો જે છે એના એક્સિડન્ટમાંથી જે મૃત્યુ થાય છે દર ઘટાડી શકે, એટલે સરકાર આ વિગતને ધ્યાનમાં રાખી અને હવે નવો કાયદો બનાવશે. કયો કાયદો છે, તો કે ફરજિયાત હેલ્મેટ. બંધારણમાં કઈ વિગત છે ફરજિયાત હેલ્મેટ એવું નહીં, પણ ત્યાં પરિવહન ક્ષેત્રે મુસાફરી કરનાર લોકોની સુરક્ષાની ચિંતા કરે આ બાબતના આધારે પેલો હેલ્મેટનો કાયદો લાગ્યો છે, અને એ કાયદો સરકારે ઘડ્યા પછી એને મંજૂરી માટે મોકલવામાં આવશે. આગળ ઘણી વિગતો આવશે એમાં આપણે જોશું, ધારાસભા છે સંસદ છે એમાં એ પસાર થઈ ગયા પછી રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ એના ઉપર સહી કરશે અને એ કાયદો એના સ્વરૂપમાં આવશે, અને પછી વહીવટીતંત્ર જે છે એ એનો અમલ કરશે. બંધારણમાં સુરક્ષાની વાત કરવામાં આવી છે અને કાયદો હેલ્મેટમાં આવે છે, એટલે તમે સમજી શકો છો કે બંધારણ છે એમાં કાયદાઓ નથી મૂકેલા, પણ એમાં જે ઉદાત ભાવનાઓ છે, સુરક્ષાની ચિંતા છે, રાષ્ટ્રીય અખંડિતતાની વાત છે, રાષ્ટ્રના વિકાસની વાતો છે, પ્રજા કલ્યાણની વાત છે, સરકારની જવાબદારીઓ છે, આ બધી બાબતો જે છે એની અંદર ઉમેરી છે અને એના આધારે નીતિ નિયમો નક્કી થશે, કાયદાઓ છે એનો અમલ થશે. તો આ પ્રકારની આખી પ્રક્રિયા એમાં છે જોવા મળે છે, અને એ એટલા માટે થઈ દેશનો એક પાયાનો અને મહત્વનો દસ્તાવેજ એ બની જાય છે, એની જોગવાઈના આધારે દેશમાં કાયદા ઘડવાનું કામ એ થતું હોય છે. હવે આ દરેક કાયદો બંધારણને સુસંગત હોય, હમણાં જ મેં કીધું કે ભાઈ તમારે સુરક્ષાની ચિંતા કરવાની છે, તો સુરક્ષાની ચિંતા માટે શું કરવાનું છે, તો ભાઈ એને હેલ્મેટ ફરજિયાત છે, તમારી ચિંતા કોની કરવાની છે, મુસાફરી કરતા જે લોકો છે એની ચિંતા કરવાની છે. હવે તમે એની સુરક્ષા માટે શું કર્યું, તો કે ફરજિયાત હેલ્મેટ પહેર્યું, તો એ કાયદો જે છે એ આને બંધારણને સુસંગત ગણ્યું છે અને એ એનાથી ચોર ના હશે એના વિરુદ્ધમાં ન પહોંચે એની જે વિગતો છે એ જ એમાંથી છે જોડવામાં આવશે. કાયદાથી સર્વોપરિ પણ છે બંધારણના આધારે કાયદો બને છે, કાયદો એમ જ બની નથી જતો, પણ જે બાબત બંધારણમાં સ્વીકારેલી છે એ બંધારણના આધારે એનો કાયદો છે એ છે. બંધારણમાં હમણાં જ આપણે વાત કરી કે જીવન દસ્તાવેજ છે એટલે સમયાંતરે એમાં જરૂર પડે આપણે ફેરફાર કરી શકીએ છીએ,
સંભવ છે કે જ્યારે ભણતર શરૂ થયો ત્યારે એ પરિસ્થિતિ હોય, પછીના સમયગાળામાં બીજી પરિસ્થિતિ દેખાય તો ફેરફાર કરી શકે. તો આ પ્રકારે છે બધાને જે પરિસ્થિતિ છે, જરૂરિયાત, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, ઈચ્છાઓ, જે ભાવનાઓ, જે પરિવર્તન પ્રજામાં આવે છે, પ્રકારે એમાં ફેરફાર થતા હોય છે. હવે આખી બંધારણની ઘડતરની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા આપણે જોવાની છે. ત્યાર પછી થોડીક બાબતની ચર્ચા કરીએ. દેશ ભારત એક વિશાળ રાષ્ટ્ર છે, હવે તો જનસંખ્યાની દ્રષ્ટિએ પણ વિશ્વમાં બીજા ક્રમે છે. 32.87 લાખ ચોરસ કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવે છે. આપણી ભૌગોલિક જે વિવિધતા છે એ પણ તમે બધા આ ધર્મમાં જ ભણવાનો છો, આપણે તો ભણી રહ્યા છો. પૂર્વ દિશા, દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશામાં છે આપણે સમુદ્રથી ઘેરાયેલા છે, લગભગ 7,500 કિલોમીટરનો દરિયા ઘેરાયેલો છે. અને જે આપણું દક્ષિણ ભાગ છે એ વિષુવવૃત્તથી માત્ર 8 અક્ષાંશ દૂર છે. અને જ્યારે એ બહુ નજીક હોય ત્યારે વિષુવવૃત્ત એ ગરમ પટ્ટો હોવાને કારણે ત્યાં ગરમીનું પ્રમાણ વધારે છે. એ જ પ્રકાર તમે ઉત્તરમાં જશો તો ત્યાં હિમાલયની હાર હોવા પશ્ચિમથી લઈને પૂર્વ સુધી ઉત્તર દિશાને છે સ્પર્શે છે, જે ખૂબ ઊંચી હોવાના કારણે ત્યાં હિમાચ્છાદિત પ્રદેશ છે. તો અતિ ગરમ પ્રદેશથી શરૂ કરીને ઠંડો પ્રદેશ, જમીનની વિવિધતા, ત્યાંની આબોહવાની અલગ અલગ પરિસ્થિતિ, આ બધી જ બાબતો અલગ અલગ છે. માત્ર આટલી જ વિવિધતા નથી, ત્યાંની જે ભૌગોલિક પરિસ્થિતિ છે એના આધારે ત્યાંની લોકોમાં પણ વિવિધતા છે. ત્યાંની રહેણી કરણી, ત્યાંના પોશાક, ત્યાં વ્યવહાર, તેની સાંસ્કૃતિક પરિસ્થિતિ, સ્થાનિક જે છે બધી, એની ભાષા, આ બધામાં પણ ખૂબ વિવિધતા છે. અને આ બધી વિવિધતા હોવાના કારણે ઘણી વખત એની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં પણ ફેરફાર થતો હોય છે. એટલે હવે કોઈ એક જ પ્રકારનું બંધારણ દરેક જગ્યાએ છે એ જો આપણે અમલમાં મૂકી દઈએ તો એ યોગ્ય નહીં. એક સારું ઉદાહરણ દ્વારા સમજી લઈએ કે દેશમાં જે નક્કી થાય કે ભાઈ સુતરામ કાપડ જ પહેરો તો પેલા હિમાલય વાળે શું કરે, હાલો ત્યારે ધ્યાન માં રાખીને એવું નક્કી થાય કે ગરમ વસ્ત્રો જ પહેરવાના તો દક્ષિણ ભારત શું નક્કી પરિસ્થિતિ થાય. એટલે તમે હવે સમજી શકો છો કે દરેક જગ્યાની ભૌગોલિક પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ, આ બધી જમીનની જે પ્રકાર છે બધાથી લઈને બધામાં વિવિધતા છે. એટલે કોઈ એક સમૂહને ભેગો કરી બંધારણની ગણતરી ન કરી શકે. એટલે દેશ આપણામાં દરેક વિસ્તારમાંથી એના પ્રતિનિધિઓને બોલાવવા, ધર્મ, જાતિ, જ્ઞાતિ, વિસ્તાર, આ બધા રાજકીય વિવિધ પક્ષો, આગેવાનો, શ્રેષ્ઠીઓ, આ બધામાં જ ભાઈઓ, માત્ર પુરુષો નહીં બહેનો પણ, આ બધાની 382 જેટલા સભ્યોની ટીમ એક ઊભી થઈ અને એ આખા બંધારણની ઘડતરની પ્રક્રિયા શરૂ કરી. અને એ કેવા પ્રકારે બંધારણનું ઘડતર થયું, કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું, એમાં કઈ બાબતોને ધ્યાનમાં લેવામાં આવી, એનું કોઈ શું પ્રક્રિયા કરી, આ બધી જ વિગતો હવે પછીના મુદ્દામાં આપણે ભણવાના છીએ. મિત્રો, આ જે હવે મુદ્દો ભણવાના છીએ તે તમને 4 માર્કમાં પૂછાઈ શકે છે. આગળનું જે બંધારણનો અર્થ છે કે મહત્વ છે 1 માર્ક કે 2 માર્કમાં પૂછાઈ શકે, પણ હવે ઘડતરની પ્રક્રિયા સરળ છે. મેં તમને કીધું કે બધી જ જગ્યાએથી અલગ અલગ પ્રતિનિધિઓને બોલાવવામાં આવે, એની પાછળનું કારણ કયું છે એ માં તમને પૂર્ણ જણાવ્યું છે. હવે એ કોણ અલગ અલગ હતા, કેવા પ્રકારની ટીમ બની, એ લોકોએ શું પ્રક્રિયા કરી, કેવી રીતે અસ્તિત્વ પામ્યું, એ બાબતને આપણે ધ્યાનમાં રાખી અને આપણે જે હવે આગળનો મુદ્દો ભણવાનો છે. હવે ત્યારે એક વખત બંધારણનું જે મહત્વ છે એને બરાબર સમજી લેજો. હવે ઘડતરની પ્રક્રિયાને થોડું વાંચતું આવવાનું છે, જરૂર નથી કે તમને સમજાય છે, એ સમજવાની આપણે સાથે પ્રયત્ન કરશું, પણ એક વખત તમે જો સમજી રહ્યા હશો તો વધારે મજા આવશે અને પછી આપણે આગળથી શરૂઆત કરશું. હવે એક વખત ફરી પાછું જે મુદ્દાઓની ચર્ચા કરી છે ફરી પાછું રિપીટ કરે લખી લેજો અને કઈ પ્રશ્નો હોય તો અવરથી નોંધી લેજો. પહેલો આપણો વિડીયો છે એટલે બંધારણના સંદર્ભે જે વિગતો આપી છે, ન સમજાય તો ફરી પાછું એક વખત રિપીટ કરી લઉં. જ્યારે બીજો વિડીયો જોવો જશો ત્યારે આટલું તો બરાબર સમજાય જ ગયું હોય તો જ આગળ સમજવાની મજા આવશે. જરૂર પડે તો એની બીજી વખત જોઈ લીધો. ધન્યવાદ.